નદી આપ જોઈ શકો છો. મિત્રો, આ રોડ છે, આ વિસીપરાનો ગોડાઉન રોડ છે. તમે જોઈ શકો છો કે આની અંદરમાં જો માણસને અહીંયા અત્યારે ક્યાં ભૂગર્ભ ગટર છે એ પણ માણસને ખબર નથી પડતી. આ તમે જોઈ શકો છો કે અત્યારે જે આખે આખું જો આ પાણીના આવડા છે, આ બાજુમાં જ અત્યારે તમે જોઈ શકો છો કે આ ભૂગર્ભ ગટરનું ઢાંકણું છે એ માણસને ખબર નથી કે ક્યાં ઢાંકણું આવ્યું છે. આ રોડની દશા છે. આ છેલ્લા 5 વર્ષથી આ વિસીપરાનો રોડ આ જ દશાની અંદરમાં છે. કોઈ પણ અધિકારીને કે કોઈને કાંઈ પડી નથી કે વિસીપરા કે ગોડાઉન રોડની અંદરમાં માણસો કઈ દશામાં જીવે છે. આ રોડના ઢાંકણા પણ અમુક તૂટી ગયેલા છે અને જે રોડની જે દશા છે, જાતે વરસાદ થતાં તમે જોઈ શકો છો કે હાવ અત્યારે પાણી ભરાણા છે અને બધા જ ખાડાઓ અત્યારે પાણીથી તરબતર છે. આપ જોઈ શકો છો કે વિસીપરાનો જે મેઇન રોડ જે છે એ રોડને બનાવવા માટે થઈને આજે વર્ષોથી અમે મહેનત કરીએ છીએ પણ કોઈ ધ્યાન આપતું નથી અને અધિકારીઓ જાણે અમારા ઉપર કનડગટ કરતા હોય એવી એક વાત પણ ઊભી થઈ છે કે આ વિસીપરા માટે થઈને કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જો આપ જોઈ શકો છો કે આ જે રસ્તો જે છે આ છેવાડોનો વિસ્તાર છે વિસીપરા ગોડાઉન રોડ અને મેઇન રસ્તો છે કે જ્યાં રોજના હજારો વાહનો નીકળે છે, તેમ છતાં પણ કોઈ નગરપાલિકા આ રોડને ધ્યાન આપતી નથી. આપ જોઈ શકો છો કે એની અંદરમાં કેટલું પાણી ભરાણું છે રોડની અંદરમાં અને આ બધા જ ખાબોચિયા જે છે એ અત્યારે તમારી નજર સામે આ જોવા મળે છે. જો આપને બતાવું છું કે જો આ તમે જો આ ઢાંકણા બધા તૂટી ગયા છે, બધાએ શું આવી દશા છે અને અત્યારે પાણી ભરાણા છે અને રોડ આખે આખો તૂટી ગયો છે તમે જોઈ શકો છો, તેમ છતાં પણ નગરપાલિકાનું પાણી નથી હલતું કે ખરેખર આ મેઇન વિસ્તાર છે જ્યાં રોજના હજારો વાહનો ચાલે છે, જે માણસોની જીવાદોરી સમાન કહી શકાય વિસીપરાનો અને ગોડાઉન રોડ, એની અંદરમાં અત્યારે આ નગરપાલિકા ભેદભાવ જેવી નીતિ રાખીને અમારું આ કામ નથી કરતી. ત્યારે આ ભાટી ટીવી આપને એક આખે આખો એરિયા સાથે આ આપણે વિડીયો બતાવી રહી છે કે જેથી કરીને આપને ખબર પડે કે વિસીપરાનો જે મેઇન રોડ જે છે તમે જો આ પાણીના અંદરથી અત્યારે વાહન ચાલે છે. એ જ રીતે આપ જોઈ શકો છો કે જે આ અત્યારે મેઇન વિસીપરાનો જે રોડ જે છે એની અંદરમાં પણ અત્યારે પાણી ભરાણા છે અને આપ જોઈ શકો છો કે ઊંચો રાખો કેમેરો ભાઈ, હા તમે જોઈ શકો છો કે અત્યારે પાણી ભરાણા છે અને દશા અત્યારે એવી છે કે તમે વાત ન જો આ વિસીપરા અને મેઇન રોડ છે. અત્યારે આપ જોઈ શકો છો આ મેઇન રોડનું કામ ચાલે છે પણ એની અંદરમાં અત્યારે ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે. મિત્રો, તમે જોઈ શકો છો હવે આપણે આ વિસીપરા આ જે જૂની મિલ કોલોની છે એની અંદરમાં તમે જોવો આની અંદરમાં અત્યારે પાણી ભરાણા છે. હમણાં થોડા દિવસ પહેલાં જ આયા રોડ આખો બનાવ્યો છે આખો બધા જ એના, પણ એની અંદરમાં કોઈ અત્યારે ઓળું નથી, પાણી ભરાણા છે અને આખા મિલ કોલોની અત્યારે તરબતર છે જે તમે જોઈ શકો છો. અહીંયા પાણી ભરાણા છે મિત્રો, એટલે ખરેખર નગરપાલિકા જાગે અને ખરેખર આ વિસ્તારની અંદરમાં જે પ્રશ્નો જે છે એને વાચા આપે તો જ આ વિસ્તારનો વિકાસ થઈ શકે એમ છે, બાકી વિકાસ થઈ શકે એમ નથી. જો આપ જોઈ શકો છો આખે આખો વિડીયો મેં આપને બતાવ્યો છે. મેં દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છે વાંકાણી નગરપાલિકાના વિસીપરા એટલે વોર્ડ નંબર 2 જેની અંદરનો છેવાડાનો પછાત વિસ્તાર છે, જે વિસીપરા ગોડાઉન રોડ નવી મિલ કોલોની અને જૂની મિલ કોલોની જે વિસ્તાર જે છે એની અંદરમાં વિકાસના નામે અત્યારે જોવો તો શૂન્ય કહી શકાય એવી પરિસ્થિતિ છે. વિસીપરાની અંદરમાં તમે જોશો તો ડૉક્ટર રમેશભાઈ વાળી શેરી, એના પાછળની જે રૈધનભાઈ વાળી શેરી છે, તે પછી તમે જે કુકડિયાપરાના જે બધી જ શેરીઓ જે છે એ એમાં પણ કોઈ ધાબાકામ થયા નથી. જ્યારે ભૂગર્ભ ગટર યોજના હતી ત્યારે ધાબા કામ કરવામાં આવે, લગભગ આજથી લેવા 5-7 વર્ષ થયા, ભૂગર્ભ ગટર યોજના પણ 5 વર્ષ થયા ચાલુ થઈ ગઈ છે, તેમ છતાં પણ ભૂગર્ભ ગટર યોજના થયા પછી પણ કોઈ રસ્તા એ વિસ્તારમાં થયા નથી. એટલે જે છેવાડાનો વિસ્તાર છે અને જે ગરીબ વિસ્તાર જે ગરીબ વિસ્તારની જે શેરીઓ છે એમાં ધાબાકામ થયા નથી. અને ખાસ કરીને વાત એ કરવાની છે કે વાંકાનેરનો જે છેવાડાનો વિસ્તાર છે વિસીપરા અને ગોડાઉન રોડ એ વિસીપરા અને મિલ પ્લોટને જોડતો એક સરસ મજાનો મોટો હાઈવે ટાઈપનો આ રસ્તો જે છે તો 5 વર્ષથી એક થર માર્યો છે. એક થર મારી અને બીજો થર મારવાનો સમય આજે 5 વર્ષ થયા, તેમ છતાં એને મળ્યો નથી.
અને જે દશા થઈ છે અત્યારે જે ગોડાઉન રોડનું વિસીપરા ગોડાઉન રોડની જે દશા જે છે મેં તમને વિડીયોની અંદરમાં આખે આખો વિડીયો આપને બતાવીને એક પ્રયાસ કર્યો છે કે ખરેખર તમે જે રસ્તો જે છે કેટલો ધોવાઈ ગયો છે, કેવો એની અંદરમાં ખાડા છે, કેવા એના ઢાંકણા તૂટી ગયા છે. પણ વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર કે વહીવટદાર મામલતદાર સાહેબને કોઈ કાને અવાજ પહોંચતો નથી. અને અમે જ્યારે એમને રજૂઆત કરવામાં જાય છે તો અમને એ સાંભળતા નથી અને આલા બાલા દે છે, કોઈ ટેન્ડર ઉપાડતા નથી. વાંકાનેરના બીજે બધી જગ્યાએ કામો થાય છે તો અમારા કામ કેમ નથી થતા, એ પ્રશ્ન પણ આજે વિસીપરા ગોડાઉન રોડના લોકો આજે પૂછી રહ્યા છીએ. નો ડાઉટ વિકાસ થવો જ જોઈએ અને બધે અમે રાજી છીએ, પણ જ્યારે અમારા વિસ્તારની અંદરમાં કામ ન થતું હોય ત્યારે વિસ્તારના લોકો પણ આજે ટેક્સ ભરે છે. તો આને વિકાસની આજે મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે વિકાસના કામોને પ્રાયોરિટી આપે છે. તો અમારા 5-5 વર્ષથી આ અમારા વિકાસના કામો કેમ નથી થતા, અને ખાસ કરીને જે ગોડાઉન રોડ જે છે એની અંદરમાં તો અત્યારે મળમૂત્રોને આતે પણ ઘણીવાર જતા હોય છે, રસ્તાની અંદરમાં ઢાંકણામાં માણસો પડી જાય છે, અને આખી દશા અત્યારે તમે જોવો તો ચોમાસામાં પાણીના ખાડા એટલા ભરાણા છે કે એની કોઈ વાત જવા દો. તો ખરેખર વાંકાનેરના પ્રજાના જે પ્રતિનિધિ ચૂંટાયેલા જે છે એમને પણ જાગૃત થઈ અને ખરેખર પ્રજાના માટે થઈને એમને આગળ આવવું જોઈએ. કારણ કે અત્યારે વહીવટદાર જે છે વહીવટદાર તો પોતાને મન ફાવે એમ કામ કરે, પણ ચૂંટાયેલા જે ધારાસભ્ય છે કે સંસદ સભ્ય છે એમને પણ ખરેખર આ વિકાસના કામોની અંદરમાં રસ લઈ અને વાંકાનેરનો જે મહત્વનો વિસ્તાર કહી શકાય જે નગરપાલિકા જે છે એ નગરપાલિકાના દરેક વિસ્તારની અંદરમાં સમતોલ વિકાસ થાય એ માટે થઈને એમને પણ રસ લઈ અને પૂરેપૂરો વિકાસના કામો કરવા જોઈ, તો જ પ્રજા તમારી સાથે રહેશે. નકર પ્રજા પણ હવે તમારાથી દૂર જવા જશે તો આપણે શું કરીશું. તો માટે જે વાંકાનેર નગરપાલિકાના જે વહીવટદાર અને ચીફ ઓફિસર પોતપોતાની રીતે જે કામ કરી રહ્યા છે એની અંદરમાં પણ દેખરેખ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ રાખવાની જરૂર છે એવી પણ આ તકે ભાટી ટીવી એક વાત કહેવા માગે છે. અને આ વિકાસના કામો જે વિસ્તાર અમારા વિસીપરાની અંદરમાં જે અમારા છેવાડાનો વિસ્તાર છે કુકડિયાપરા છે ડોક્ટર રમેશભાઈ વાળી શેરી છે ત્યાં કોઈ ધાબા કામ થયા જ નથી. તો ખરેખર અહીંયા પણ ધાબા કામ થવા જોઈએ. વિસીપરાનો ગોડાઉન રોડ પણ આ 5 વર્ષથી આ રાહ જોઈને ઊભો છે. માણસો વલખા નાખે છે કે અમારા રોડમાં ડમરી ઉડે છે, પાણીના તળાવ ભરાણા છે. અને ખાસ કરીને જે ઝીણું મિલકોની અંદરમાં જે ધાબા કામ કર્યા છે અહીંયા પાણીનો નિકાલ ન હોવાના કારણે આજે અહીંયા તળાવ ન હોય ને ડેમ ભરાણ હોય ને તમારે મચ્છુ ડેમ એક એવા પાણી ભરાણા છે, એના પણ મેં તમને વિડીયો બતાવ્યા છે. તો આ વિડીયો જો ખરેખર તમે જોતા હોય ચીફ ઓફિસર સાહેબ અને વહીવટદાર સાહેબ મામલતદાર સાહેબ તમે, તો આ વાત અમારી ધ્યાને લેજો અને પ્રાયોરિટી આપી અને અમારા પ્રજાના કામ કરજો, નહીતર પછી પ્રજા રેલીના સ્વરૂપમાં તમારી પાસે આવશે. એવી ભાટી ટીવી હતી, હું આપને એક વાત કહેવા માંગુ છું.